જે ગુંડાગર્દી આજે જોવા મળી તેના વિશે. ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે જ ગૃહમાં નલિયાકાંડનો મુદ્દો ગાજ્યો હતો, ત્યારે આજે વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે જપાજપીના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના મુદ્દે ભારે હોબાળા બાદ શાસક વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. શરમજનક ગણાય તેવી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરને પગમાં ઈજા પહોંચી હતી, જ્યારે ભાજપ સરકારના મંત્રી નિર્મલાબેન વાઘવાણી, વલ્લભ કાકડિયા, શ્યામજી ચૌહાણને પણ ઈજા પહોંચી હતી. જપાજપી બાદ ગૃહ મુલતવી રખાયું હતું. કોંગ્રેસે કરેલ તોફાન સીસીટીવીમાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાને વખોડતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના આપઘાત મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. સાર્જન્ટોએ બંને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા હતા, જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોર પાછળથી આવ્યા હતા અને ભાજપના સભ્યો પર હુમલો કરી દીધો હતો. ગુજરાતના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી શરમજનક ઘટના આજે બની છે. ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે જ ગૃહમાં નલિયાકાંડનો મુદ્દો ગાજ્યો હતો, ત્યારે આજે વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યા મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે જોપાજોપીના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના મુદ્દે ભારે હોબાળા બાદ શાસક વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. શરમજનક ગણાય તેવી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરને પગમાં ઈજા પહોંચી હતી, જ્યારે ભાજપ સરકારના મંત્રી નિર્મલાબેન વાઘવાણી, વલ્લભ કાકડિયા, શ્યામજી ચૌહાણને પણ ઈજા પહોંચી હતી. જોપાજોપી બાદ ગૃહ મુલતવી રખાયું હતું. કોંગ્રેસે કરેલ તોફાન સીસીટીવીમાં